फ्रेंड्स, आई एम दीप पटेल, आई एम ऑल्सो स्टूडेंट लाइक यू. हूँ हमणाज मारू 12th साइंस कम्प्लीट करू 1 ईयर पहला. अत्यारे हूँ एलडी कॉलेज ऑफ एंजीनियरिंग अहमदाबाद में स्टडी करू छू. अने आ लॉकडाउन समय नो सदुपयोग करीने हूँ तमारा माटे यूट्यूब नी नवी चेनल लाव्यो छू, जेनुं नाम छे माय गुरुजी डीआरके, जे मैं मारा त्रण सर ना नाम परथी पाडेलुं छे. तो मित्रों, हूँ जोयुं छे के बधा स्टूडेंट्स ना मन में एक ज डाउट होय छे के केमिस्ट्री एटले हार्ड विषय. बट फ्रेंड्स, केमिस्ट्री एकदम ईजी विषय छे, जे हूँ मारी आ यूट्यूब नी चेनल द्वारा प्रूव करीने बतावीश. आपणे केमिस्ट्री में टोटल 15 चेप्टर छे, तेमाथी आपणे फर्स्ट चेप्टर द्रावण स्टार्ट करवानुं छे. तो आपणे जोईए. तो मित्रों, આપણે જોઈએ ફર્સ્ટ ચેપ્ટર આપણે શીખીશું દ્રાવણો. કયું ચેપ્ટર? દ્રાવણો. આ ચેપ્ટર નું કન્ટેન્ટ વધારે હોવાથી મેં આ ચેપ્ટર પહેલા સ્ટાર્ટ કરવાનું વિચાર્યું. તો મિત્રો જોઈએ દ્રાવણ. તો એક દ્રાવણ બને કઈ રીતે? દ્રાવણની અંદર બે ઘટક હોય, એક દ્રાવ્ય એન્ડ બીજો દ્રાવક. હવે આ દ્રાવ્યનો દ્રાવક શું છે એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે આપણા ઘરે એક ગ્લાસ છે, એમાં આપણે પાણી નાખ્યું એન્ડ એમાં મીઠું એડ કર્યું, તો આ શું બની જાય? મીઠાનું પાણી, બરાબર. હવે જે આ મીઠાનું પાણી બન્યું, એમાં મીઠું અને પાણી બંને છે, આ બંનેમાંથી કોનો જથ્થો વધારે? પાણીનો. અને કોનો જથ્થો ઓછો? તો મીઠાનો. દ્રાવ્ય અને દ્રાવકના માં એક જ તફાવત છે કે દ્રાવ્યનો જથ્થો હંમેશા દ્રાવક કરતા ઓછો જ હોય, ઓછો જથ્થો, એન્ડ દ્રાવકનો વધારે જથ્થો. તો આ ઉદાહરણમાં દ્રાવક એ પાણી બને, જ્યારે દ્રાવ્ય એ મીઠું બને. જ્યારે દ્રાવ્ય અને દ્રાવક મિક્સ થાય ત્યારે દ્રાવણનું નિર્માણ થાય. જ્યારે દ્રાવણ બને ત્યારે એના અમુક અમુક ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે છે. દ્રાવ્ય અને દ્રાવક બંને મિક્સ થઈને જ્યારે દ્રાવણ બનાવે ત્યારે એના 4 ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે છે. પહેલો ગુણધર્મ, બાષ્પ દબાણમાં ઘટાડો. બાષ્પ દબાણમાં ઘટાડો. સેકન્ડ, ઉત્કલન બિંદુમાં વધારો. ઉત્કલન બિંદુમાં વધારો. થર્ડ, ઠાર બિંદુમાં ઘટાડો. એન્ડ ફોર્થ, અભિસરણ દબાણમાં ફેરફાર. અભિસરણ દબાણમાં ફેરફાર. તો આ 4 ગુણધર્મોમાં ફેરફાર શેના કારણે થાય? જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બંને મિક્સ થઈને દ્રાવણનું નિર્માણ થાય ત્યારે આ દ્રાવણના આ 4 ગુણધર્મોમાં ફેરફાર થાય. હવે આ 4 ગુણધર્મો એ આ દ્રાવણો ચેપ્ટરની થિયરી સ્વરૂપે આપેલા છે. જેમાંની પહેલી થિયરી છે હેનરીનો નિયમ. હેનરીનો નિયમ. સેકન્ડ થિયરી છે રાઉલ્ટનો નિયમ. થર્ડ થિયરી છે ઉત્કલન બિંદુ ઉન્નયન. ફોર્થ થિયરી છે ઠાર બિંદુ અવનયન. એન્ડ પાંચમી થિયરી છે અભિસરણ દબાણ. તો મિત્રો, આપણે જોયું કે જ્યારે દ્રાવક અને દ્રાવ્ય બંને મિક્સ થાય ત્યારે દ્રાવણનું નિર્માણ કરે, અને જ્યારે દ્રાવણ બને ત્યારે આ 4 ગુણધર્મોમાં ફેરફાર થાય. અને આ 4 ગુણધર્મો એ આ ચેપ્ટરના થિયરી સ્વરૂપે આપેલા
છે બાષ્પદમનમાં થતો ઘટાડો આ જે ગુણધર્મમાં ફેરફાર થાય છે એ ગુણધર્મ રાઉલ્ટનો નિયમ સમજાવે છે ઉત્કલન બિંદુમાં વધારો આ જે ફેરફાર થાય છે એ ઉત્કલન બિંદુ ઉન્નયન થિયરી સમજાવે છે ઉન્નયનનો મીનિંગ થાય વધારો ઉત્કલન બિંદુમાં વધારો ઠાર બિંદુમાં ઘટાડો આ એ ઠાર બિંદુ અવનયન થિયરી સમજાવે છે અવનયનનો મીનિંગ થાય ઘટાડો ઠાર બિંદુમાં ઘટાડો એન્ડ લાસ્ટ અભિસરણ દબાણમાં ફેરફાર સમજાતી થિયરી એટલે અભિસરણ દબાણ આ પાંચ થિયરી આ ચેપ્ટરની મેઇન થિયરી ગણવામાં આવે છે જેનાથી આ પાંચ થિયરીનું નું કન્ટેન્ટ આ દ્રાવણો ચેપ્ટરમાં વધારે હોવાથી આ પાંચ થિયરી મેઇન થિયરી ગણવામાં આવે છે હવે આ પાંચ થિયરી ભણતા પહેલા આપણે આ દ્રાવણો માટે એક કોઠો તૈયાર કરેલો છે એ કોઠો શીખવાનો રહેશે કે જેમાં ઘન પ્રવાહી અને વાયુ ત્રણે એકબીજામાં મિક્સ થઈને દ્રાવણ બનાવે છે એ દ્રાવણના પ્રકાર કેટલા છે કયા કયા છે એ દ્રાવણના ઉદાહરણ કયા કયા છે એ પહેલા આપણે જોઈશું તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું જોઈશું તો દ્રાવણોનો કોઠો એ દ્રાવણનો કોઠો પૂરો થયા પછી આ પાંચ નિયમો કમ્પ્લીટ થતા આ દ્રાવણનો ચેપ્ટર કમ્પ્લીટ થાય છે નમસ્કાર મિત્રો તમે જો કેમિસ્ટ્રી વિષયને ઇઝીલી ભણવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન પર ક્લિક કરો એન્ડ લાઈક કરવાનું ના ભૂલતા એન્ડ મસ્ટ બી વોચ એન્ડ ઇમ્પ્રુવ યોર કેમિસ્ટ્રી